દ્વારા ગોતમેશ્વર તળાવ ખાતે જળપૂજન કરવામાં આવ્યું. સિહોર શહેરની જીવાદોરી સન્માન ગોતમેશ્વર તળાવ જ્યારે કુદરતની કૃપાથી ત્રણ ત્રણ વખત ઓવરફ્લો થયું છે ત્યારે સમગ્ર સિહોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કૂવાના જળ સ્તર ઊંચા આવી ગયા છે. તેથી સર્વત્ર આનંદની લાગણીઓ લોકમુખે જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે સાંજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરના ગોતમેશ્વર મહાદેવ ખાતે આવેલા ગોતમેશ્વર તળાવના નવા નીરનું જળપૂજન કરી શહેરીજનોને બારે માસ પૂરતું પાણી મળી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ફોટો લઈ જાય ભાઈ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગોતમેશ્વર મહાદેવ, સિહોરી માતાજી અને વરુણદેવની અસીમ કૃપાથી સિહોરના લોકો માટે જીવાદોરી સમાન છે તે ગોતમેશ્વર તળાવ આજે ભરાઈ ગયું છે ત્યારે સ્વાભાવિક રીતે સિહોરના શહેરીજનો માટે આનંદની વાત હોય જ તે અને કોંગ્રેસ પણ આનંદની લાગણી અનુભવે છે. આજે અમે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના દરેક આગેવાનો, કાર્યકરો ગોતમેશ્વર તળાવમાં જે આ નવું નીર આવ્યું છે તે આ નવા નીરના અમે વધામણા કરવા આવ્યા છીએ અને આ નવા નીરથી સિહોરના સર્વે લોકોનું ગોતમેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ તબક્કે અહીં એવું પણ જોવા મળે છે કે જ્યાં ગોતમેશ્વર તળાવમાં જે કર્મચારી ફરજ બજાવે છે તે પોતાના જીવના જોખમે ફરજ બજાવે છે. આપણે છેલ્લા દિવસો મેં એક વિડીયો પણ જોયો કે આ કર્મચારીઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે ત્યારે તેમાં લાઈફ જેકેટ મળવું જોઈએ. અત્યારે કર્મચારીને પૂછતા એવો જવાબ મળ્યો કે લાઈફ જેકેટ અમને મળ્યા નથી. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી સિહોર નગરપાલિકાના સત્તાધીશોને એવી પણ એક માગણી કરું છું કે અહીં જે કોઈ પણ કર્મચારી કામ કરે છે તેઓને લાઈફ જેકેટ આપવામાં આવે કે જેથી કરીને તેઓ પોતાના જીવનું રક્ષણ કરી શકે. સામાન્ય રીતે આપણે જોઈએ કે આ ગોતમેશ્વર તળાવ જો ભરાઈ ગયું હોય તો સિહોરમાં જે અત્યારે પાણીનો કાપ ચાલી રહ્યો છે, અમુક વિસ્તારમાં ચાર દિવસે પાણી આવે છે, અમુક એરિયામાં પાંચ છ દિવસે પાણી આવે છે. તો આ તળાવ અત્યારે ભરાઈ ગયું છે તો સિહોર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે સિહોરને દરરોજ પાણી મળી શકે. પણ જાણવા એવું મળ્યું છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપ સિહોર નગરપાલિકામાં ભાજપનું શાસન છે પણ નગરપાલિકાના સત્તાધીશોએ એવી કોઈ વ્યવસ્થા કે એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવ્યું નથી કે ગોતમેશ્વર તળાવ જો પૂરેપૂરું ભરાઈ જાય તો પણ આપણે નિયમિત કે દરરોજ પાણી આપી શકીએ. આના માધ્યમથી સિહોર નગરપાલિકાના સત્તાધીશોને એવી પણ એક વિનંતી કરું છું કે તાત્કાલિક બીજા બધા જે કામ કરવાના હોય રોડ રસ્તાના બરોબર એની સાથોસાથ આ પણ એક એવું કામ કરવામાં આવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ગોઠવવામાં આવે કે જ્યારે પણ આપણું ગોતમેશ્વર તળાવ પૂરેપૂરું ભરાઈ જાય ત્યારે સિહોરને નિયમિત પાણી મળી રહે, દરરોજ પાણી મળી રહે, જેથી કરીને લોકોને સુખાકારી રહે. સામાન્ય રીતે પાણીની મોટા ભાગની જવાબદારી મહિલાઓ નિભાવતી હોય છે, મહિલાઓને તો આ જવાબદારી ઓછી થાય એવી પણ એક આ તકે વિનંતી કરું છું. ફરીવાર
આ નવા નીરથી સિંહોના સર્વે લોકોનું આરોગ્ય સારું રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. આભાર. જય હિન્દ. જય કોંગ્રેસ.